નમસ્કાર. આગળના લેક્ચરમાં આપણે સંધિ જે છે એની માહિતી મેળવતા હતા. તો કે સંધિ જે છે એની આપણે સામાન્ય સમજૂતી મેળવેલી હતી, જેમ કે સંધિ એટલે શું. તો કે સામાન્ય જોડણી કોષ પ્રમાણે સંધિ એટલે જોડાવવું અથવા જોડાણ. બીજી વ્યાખ્યા છે કે બે વર્ણો સાથે આવવાથી થતું ફેરફાર અથવા જોડાણ. અને બે કે તેથી વધુ શબ્દો જ્યારે જોડાય ત્યારે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલા અક્ષર વચ્ચે જે સંધિ થાય એને સંધિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો સંધિના મુખ્ય પ્રકાર ત્રણ છે, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. ત્યારબાદ આપણે નોંધ જોઈ હતી કે વિસર્ગ સંધિ જે છે એનો સમાવેશ વ્યંજન સંધિમાં કરવામાં આવેલો છે. ત્યારબાદ આપણે સ્વર સંધિ એટલે શું. તો કે સ્વર સંધિ એટલે કે સંધિ થતી વખતે જોડાતા બંને વર્ણો જે છે એ જો સ્વર હોય તો સ્વર સંધિ કહેવામાં આવે છે. એટલે કે બે સ્વરો જોડાતા જે સંધિ બને એને સ્વર સંધિ તરીકે ઓળખવામાં આવે છે. એમાં ઉદાહરણ આપણે લીધેલું કે સત્ય પ્લસ આગ્રહ બરાબર સત્યાગ્રહ. તો સત્ય બોલતા અ છૂટો પડે છે અને આ છે એમાં આગ્રહનો આ, એ બંને શું થયું. તો કે બંને સ્વર છે કે જેનાથી સત્યાગ્રહ એ શબ્દ સંધિ બને છે. એમાં આપણે નિયમ જોયેલો કે અ પ્લસ અ બરાબર આ. સ્વર સંધિના પ્રકાર તો કે સજાતીય સ્વર સંધિ અને વિજાતીય સ્વર સંધિ. સજાતીય સ્વર સંધિમાં આપણે જોયું કે બે સ્વરો એક જ સ્થાનેથી ઉચ્ચારાય. કેવી રીતે? તો કે અ અને આ હસ્વઈ અને દીર્ઘઈ, હસ્વઉ અને દીર્ઘઉ એને આપણે સજાતીય સ્વર સંધિ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આપણે એવું યાદ રાખવાનું છે કે જો નિયમ મુજબ શું, તો કે હસ્વ પ્લસ હસ્વ બરાબર દીર્ઘ, હસ્વ પ્લસ દીર્ઘ બરાબર દીર્ઘ, દીર્ઘ પ્લસ હસ્વ બરાબર દીર્ઘ, અને દીર્ઘ પ્લસ દીર્ઘ બરાબર દીર્ઘ. આ જે છે એને આપણે એક મુક્ત જ સંધિ જે છે એના ત્રણ કે માઇનસ માઇનસ પ્લસ એવી રીતના ગુજરાતીમાં આ ચાર નિયમો છે. બરોબર? તો આ ચાર નિયમને આધારે આપણે એના ચારે ચાર નિયમ જે છે એ જોવાના છે. એટલે હસ્વ પ્લસ હસ્વ બરાબર દીર્ઘ, છેલ્લે આપણને હંમેશા દીર્ઘ મળશે. બરોબર? તો કે આપણે જે સર્વપ્રથમ સજાતીય સ્વર સંધિના નિયમો જોઈશું એમાં આ નિયમ લાગુ પડશે. એના પછીના નિયમ જે છે ક્યાં ક્યાં? તો કે સજાતીય અને પછી વિજાતીય. તો વિજાતીયમાં પણ આ નિયમ લાગુ પડે છે. એટલે આપણે એક પેજ ઉપર પૂર્ણમાં લખી નાખશું. સામાન્ય રીતે આ પ્રમાણે આપણા નિયમ જે છે એની માહિતી મેળવવાની છે. સર્વપ્રથમ આપણે હવે જોવાનું છે સ્વર સંધિ. બરોબર? સ્વર સંધિ કોને કહેવાય? એ સામાન્ય રીતે એની વ્યાખ્યા છે કે બે સજાતીય સ્વરો દ્વારા, એટલે કે આ કોપો જે છે એને આપણે કાઢી નાખશું. એને એક પેજ ઉપર લખવાનું છે, તમારે લખી નાખવાનું યાદ રાખવા માટે. એટલે કે સ્વરો જોડાતા એ બંને સ્થાને દીર્ઘ થાય છે. વ્યાખ્યા શું છે? કે બે સજાતીય સ્વરો દ્વારા, એટલે કે બે સજાતીય સ્વર જોડાય. એ બે હસ્વ હોય તો બોલે, બે દીર્ઘ હોય તો બોલે, હસ્વ દીર્ઘ હોય તો બોલે, દીર્ઘ હસ્વ હોય તો બોલે છે. આપણને શું મળશે? તો કે દીર્ઘ બને છે. કેવી રીતે? તો કે સર્વપ્રથમ આપણે પહેલા એક કરી લખવાનું છે આ જે છે શું છે. તો કે સ્વર છે આની સજાતીય સ્વર સંધિ. સર્વપ્રથમ કયો સ્વર લેવાનો? કે આ. હંમેશા દીર્ઘ જે છે એને જ લેવાનું, અને એના પછી જે આપણો નિયમ મુજબ આપણે જે સંધિ ભણીએ એ સંધિ.
સંધિને આપણે સમજવાની કેવી રીતે, તો કે સર્વપ્રથમ છે આ બરોબર, તો એમાં પહેલું આપેલું છે અ પ્લસ અ બરાબર આ, આ અ કેવો થયો તો કે હસવો, આ કેવો થયો તો કે હસવો, બરાબર શું કહ્યું તો કે દીર્ઘ આ બરોબર. પહેલો નિયમ છે તો તે એનું ઉદાહરણ છે એક પ્લસ અંત બરાબર એકાંત. પછી સમજ અહીંયા ક બોલતા કયો સ્વર આવશે તો કે અ, આ ક જે છે એ અ પહેલા આનું આપણે ઉચ્ચારણ લેવાનું છે અને આનું જે ઉચ્ચારણ થાય એને આપણે ક્યાં મૂકવાનું છે પાછળ, કે કેવી શું કરવામાં આવી સંધિ કરવામાં આવી, કેમ કે હસવો પ્લસ હસવો બરાબર આપણે કયું મેળવું તો કે આ, સમજાય છે. એવી જ રીતના એક બીજું ઉદાહરણ છે વૃદ્ધ પ્લસ અવસ્થા બરાબર વૃદ્ધાવસ્થા. સંધિ હંમેશા ક્યાં થઈ છે તો કે વચ્ચે, વૃદ્ધ બોલતા શું આવશે તો કે અ, આનું ઉચ્ચારણ લેવાનું આ અ ક્યાં આવ્યું, આનું ઉચ્ચારણ થાય આ કયું આવ્યું અહીંયા બરાબર આપણે શું કર્યું તો કે વૃદ્ધાવસ્થા બરોબર, તો કે અ પ્લસ અ બરાબર આ. એવી જ રીતના અ પ્લસ અ બરાબર આ, તો આ થયો આપણું પહેલું આ સજાતીય સ્વર સંધિ છે. જો અહીંયા સ્વર જ છે, ક છે બરોબર છે, વ્યંજન છે પણ એનું ઉચ્ચારણ લેવું, કેમ કે આપણે શેની વાત કરીએ છીએ સજાતીય સ્વરની, અ જ આવે એમાં કે ઈ આવેલો નથી કે ઉ આવેલો નથી બરોબર. હવે એમાં જોઈએ બીજો નિયમ અ પ્લસ આ બરાબર આ, હસવો પ્લસ દીર્ઘ બરાબર દીર્ઘ, શું મળશે તો કે મિત્ર પ્લસ આચાર બરાબર મિત્રાચાર. શું એમ તો કે ત્ર બોલતા શું જોવું પડશે અ, આ આ કે એમ તો કે અહીંયા મિત્રા પડશે અને અહીંયા આપણે શું કર્યું તો કે મિત્રાચાર બરોબર. એવી જ રીતના એક બીજું છે રાજ્યો પ્લસ આસન બરાબર રાજ્યાસન બરોબર. અહીંયા શું આવ્યું તો કે અ, આ અ આવ્યો ત્યારબાદ આ આવ્યું અને ત્યારબાદ આપણને શું મળ્યું આ, તો આ થયો એનો બીજો નિયમ બરાબર અ પ્લસ આ બરાબર આ. એવી જ રીતના આપણે પેલું જોયું એનો બીજો નિયમ જોયું, હવે આપણે જોઈએ એનો ત્રીજો નિયમ. એમાં આવે છે આ પ્લસ અ બરાબર આ, કેવી રીતે તો કે દીર્ઘ પ્લસ સ્વ બરાબર દીર્ઘ, વિદ્યા પ્લસ અર્થી બરાબર વિદ્યાર્થી બરોબર. ધ્યા બરાબર શું આવશે તો કે આ, અહીંયા કયો આવ્યો તો કે અ, અને છેલ્લે આપણને શું મળ્યું વિદ્યાર્થી. સંધિ છોડવાનું કે હોય ભલે અને સંધિ જોડવાનું કે હોય ભલે, આપણે એવું જ દર્શાવવાનું કે સજાતીય છે કે વિજાતીય છે, સંધિ કેવી રીતે કરી એની મુખ્ય વાત કરેલી છે. બીજું છે વિદ્યા પ્લસ અભ્યાસ બરાબર વિદ્યાભ્યાસ બરોબર. આ શું આવ્યું કે ધ્યામાં આ અમાં અ અને છેલ્લે આપણને શું મળ્યું એમ ચોથો નિયમ છે આ પ્લસ આ બરાબર આ, દીર્ઘ પ્લસ દીર્ઘ બરાબર દીર્ઘ, કેવી રીતે તો કે દયા પ્લસ આનંદ બરાબર દયાનંદ. યા બોલતા કયો સ્વર આવશે તો કે આ, આનું ક્યાં મૂકવામાં આવ્યું આ, હંમેશા એટલું યાદ રાખવાનું આનું ઉચ્ચારણ છે ને એના પછી મૂકવામાં આવે બરોબર, પણ એની સંધિ થવી જોઈએ છેલ્લે આપણે શું કર્યું યાદ. ત્યારબાદ બીજું ઉદાહરણ છે ચિંતા પ્લસ આતુર બરાબર ચિંતા પૂર્વ, સોરી ચિંતા પૂર્વ બરોબર. તા બોલતા શું મળશે આ, આનું આ અને છેલ્લે આપણે શું મેળવ્યું ચિંતા બરોબર. તો આ આની સજાતીય સ્વર સંધિ થઈ, શેની
સ્વર સંધિ બરોબર તમારે આવી રીતે લખવાનું છે. ઉપર શું તો કે સ્વર સંધિ એમાં એની વ્યાખ્યા લખવાની કે સ્વર સ્વર જોડાય ત્યારે જે બને સ્વર સંધિ કહેવાય. તો આ થયો એનો પહેલો નિયમ. સેની આપણે સંધિ જોઈ તો કે આની સજાતીય સ્વર સંધિ. હવે આપણે જોવાનું છે ઈની સજાતીય સ્વર સંધિ બરોબર. હવે આપણે જોઈએ માહિતી
હવે આપણે દીર્ઘ કુ એનો નિયમ જે છે એની આપણે વાત કરવાની છે. તો હવે આપણે જોઈએ દીર્ઘ કુ. આપણે અહીંયા શું લખશું? તો કે દીર્ઘ કુની સજાતીય સજા સ્વર સંધિ, બરોબર. પહેલો નિયમ છે હસ્વ પ્લસ હસ્વ બરાબર દીર્ઘ. કેવી રીતના? તો કે સુ પ્લસ તિ બરાબર સુક્તિ. અહીંયા ઈ ની વાત નથી કરી, ઉ ની વાત કરી છે, બરાબર સુક્તિ. ક્યો ઉ છે? તો કે હસ્વ. ક્યો ઉ છે? તો કે હસ્વ.
જુદા જુદા સ્થાનેથી ઉચ્ચારાય તેવા સ્વરોની સંધિને વિજાતીય સ્વર સંધિ. શું કહે છે વિજાતીય સ્વર સંધિ? કે જે સ્વરો ભિન્ન ભિન્ન સ્થાનેથી એટલે કે જુદા જુદા સ્થાનેથી ઉચ્ચારે તેવા સ્વરોની સંધિને વિજાતીય સ્વર સંધિ કહેવાય. સજાતીયમાં શું હતું કે બંને એક જ સ્થાનેથી ઉચ્ચારે, અહીંયા બંને કેવા હતું કે જુદા જુદા સ્થાનેથી. એમાં આપણે પહેલો નિયમ જોઈએ કે અ ની વિજાતીય સ્વર સંધિ બરોબર. એની મુખ્ય વ્યાખ્યા થઈ કે અ કે આ પછી હસ્વઈ કે દીર્ઘઈ આવે ત્યારે તે બંને ના સ્થાને એ થાય છે. હવે આપણે જોઈએ
સંધિ બરાબર કી વાત કરી ને કે રસોઈયા કીધું કે આ અહીંયા આપણે બે રસોઈની વાત કરી છે આ પ્લસ દીર્ઘઈ બરાબર એ કેવી રીતે સોરી આટી ઈ પ્લસ અ પ્લસ દીર્ઘઈ બરાબર એ આ ઉપર છે અહીંયા સંધિ કે શું કે દીર્ઘ ઉદાહરણ છે રામ પ્લસ ઈશ્વર બરાબર રામેશ્વર માહિતી મેળવી. હવે પછી નો લેક્ચર આવશે તો આપણે આગળ માહિતી મેળવશું.